ઇમામે હુસૈન અલી મુકામના નામ પર છબીલ ન્યાઝ અને લંગર જે 10 દિવસ માટે કરવામાં આવે છે, ઇમામે હુસૈનની યાદમાં કરવામાં આવે છે. અને જે જેની રીતે કોઈ રોજા રાખે, કોઈ નમાઝ પઢે, કોઈ ઇબાદત કરે, કોઈ તસ્બી પઢે, કોઈ દરૂદો ખાની પડે, કોઈ મિલાદ શરીફ રાખે, કોઈ ઇમામે હુસૈનના નામ પર લંગર ખવડાવે, કોઈ શરબત પીવડાવે, જે બધું ઇમામે હુસૈનના નામ પર, આ બધું યાદી એની એના નામ પર યાદ કરવામાં આવે છે. અને હિન્દુસ્તાનમાં હુઝુર ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલયે હિન્દુસ્તાનમાં જ્યારે પગ રાખ્યો, પેલો કદમ રાખ્યો, ત્યારે આપે પહેલે જ ફરમાયું હતું, શાહસ્ત હુસૈન, બાદશાહ હસ્ત હુસૈન, દી હસ્ત હુસૈન, દી પના હસ્ત હુસૈન, સરદાર નદાર દસ્ત હજી હકા કે બના લા ઇલા હસ્ત હુસૈન. યાને કે અગર જો ઇમામે હુસૈન શહીદ ના થતા, ઇમામે હુસૈન એના બાલ બચ્ચાઓ શહીદ અને ખાનદાન શહીદ, 72 જણા શહીદ ના થતા, તો આજે દુનિયાના અંદર ઇસ્લામ જ ના હોત. ઇસ્લામ જે છે ઇમામે હુસૈનને બદુલત, ઇમામે હુસૈનના હિસાબે આજે ઇસ્લામમાં પૂરી દુનિયામાં પૂરી દુનિયાના ઇસ્લામ ધર્મ છે. બાકી ઇસ્લામ ધર્મ ખતમ થઈ જાત અને ના હોત.